नमस्कार, हूँ छू राहुल बेगड़ा। आपनु स्वागत करू छू एशियाना सौथी जूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर। चालो जोईए आजनी मुख्य हेडलाइंस। राहुल गांधीए संसदमां भाजप पर निशान साधता कह्यू, कमळनुं प्रतीक 21મી સદીનું નવું ચક્રવ્યૂહ। બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભામાં રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે કહ્યું જામીન યથાવત રહેશે। મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર શિવસેના યુટીબી નેતા ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના પુત્ર પાર્થ પવાર વિરુદ્ધ ખોટા આરોપો કરવા દબાણ કરવાનો આરોપ મૂક્યો। મુંબઈનો ઐતિહાસિક સાયન ફ્લાયઓવર 1 ઓગસ્ટથી બંધ, જર્જરિત હાલતને કારણે તેની તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો। ગિરિમથક સાપુતારામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘમલાર પર્વનો કરાવ્યો શુભારંભ। સાબરકાંઠાના હમીરગઢ ગરનાળામાં બસ ડૂબી, સરકારી બસ ડૂબતા ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા, ગામ લોકોએ બહાર કાઢવાના પ્રયાસ કર્યા। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા, પ્રહલાદનગરમાં હરણ સર્કલ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 49.26% પરિણામ, ધોરણ 10ની પૂરક પરીક્ષાનું 28.29% પરિણામ। રેત કલાકાર સુદર્શન પટનાયકે રેત શિલ્પ બનાવીને શૂટર મનુ ભાકરને શુભેચ્છા પાઠવી। મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।